विकास गुजराती प्राइमर पार्ट टू स्वर अम। अहीं आपणे स्वर अम थी बनती बाराखड़ी अने शब्द शीखीशुं। पगलू 27 स्टेप 27। चित्रो जुओ, शब्द वाँचो अने लखो। सी ध पिक्चर्स, रीड ध वर्ड्स एंड राइट धेम। अहीं पहेलुं चित्र आप्युं छे हंसनुं। ह ने अनुस्वार हन, स हंस, हंस एटले स्वान। अने बीजुं चित्र आप्युं छे पतंगनुं। प त ने अनुस्वार तंग, ग पतंग, पतंग एटले काइट। टू नंबर वाँचो अने लखो, रीड एंड राइट। અહીં કમાં સ્વર અમ એટલે કે અનુસ્વાર એડ કરતા બનશે કમ, ખમાં અનુસ્વાર એડ કરતા બનશે ખમ। એ જ રીતે ગ ને અનુસ્વાર ગમ, ઘ ને અનુસ્વાર ગમ, ચ ને અનુસ્વાર ચમ, છ ને અનુસ્વાર છમ, જ ને અનુસ્વાર જમ, જ ને અનુસ્વાર જમ। અહીં અનુસ્વાર એડ કરતા શબ્દ મુજબ ન અથવા તો મ સાઉન્ડ નીકળશે। ત્યાર પછી આગળનું પેજ, પગલું 28 સ્ટેપ 28। નંબર 1 ચિત્રો જુઓ, શબ્દ વાંચો અને લખો। સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ। અહીં પહેલું ચિત્ર આપ્યું છે શંખનું। સ ને અનુસ્વાર સંઘ, ખ શંખ, શંખ એટલે સેલ। અને બીજું ચિત્ર આપ્યું છે ચંપલનું। છ ને અનુસ્વાર ચમ, પ લ ચંપલ, ચંપલ એટલે સેન્ડલ્સ। ટુ નંબર વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ। ત ને અનુસ્વાર તમ, થ ને અનુસ્વાર થમ, ડ ને અનુસ્વાર ડમ, ઢ ને અનુસ્વાર ઢમ, ણ ને અનુસ્વાર ણમ, ત ને અનુસ્વાર તમ, થ ને અનુસ્વાર થમ અને છેલ્લે દ ને અનુસ્વાર દમ। ત્યાર પછી નેક્સ્ટ પેજ, પગલું 29 સ્ટેપ 29। ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને લખો। સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ। અહીં પહેલું ચિત્ર આપ્યું છે ઘંટનું। ઘંટ, ઘ ને અનુસ્વાર ગમ, ટ ઘંટ, ઘંટ એટલે બેલ। અને બીજું ચિત્ર આપ્યું છે પલંગનું। પ લ ને અનુસ્વાર લંગ, ગ પલંગ, પલંગ એટલે બેડસ્ટીડ। ટુ નંબર વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ। ધ ને અનુસ્વાર ધમ, ન ને અનુસ્વાર નમ, પ ને અનુસ્વાર પમ અને છેલ્લે ફ ને અનુસ્વાર ફમ। ત્યાર પછી થર્ડ, વાંચો અને લખો, ગ ને અનુસ્વાર ગમ, ધ ગંધ, ર ને અનુસ્વાર રંગ, ગ રંગ, ન ને અનુસ્વાર નંગ, ગ નંગ, દ ને અનુસ્વાર દંગ, ખ ડંખ અને છેલ્લે છે ઉ ને અનુસ્વાર ઊં, ટ ઊંટ। ત્યાર પછી પગલું 30 સ્ટેપ 30। નંબર 1 ચિત્રો જુઓ, શબ્દ વાંચો અને લખો। સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ। અહીં પહેલું ચિત્ર આપ્યું છે પંખાનું। પ ને અનુસ્વાર પં, ખ ને કાનો એકમાત્ર ખો, પંખો, પંખો એટલે ફેન। અને બીજું ચિત્ર આપ્યું છે કંગનનું। ક ને અનુસ્વાર કંગ, ગ ન કંગન, કંગન એટલે બેંગલ્સ। ટુ નંબર વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ। બ ને અનુસ્વાર મમ, ભ ને અનુસ્વાર ભમ, મ ને અનુસ્વાર મ અને ય ને અનુસ્વાર યમ। થ્રી નંબર વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ। અહીં કેટલાક સ્વર અમથી બનતા શબ્દો આપેલ છે, જેમ કે પહેલું છે દાંત, દ ને કાનો અનુસ્વાર દાંત, ત દાંત। ત્યાર પછી આપ્યું છે આંખ, અ ને કાનો અનુસ્વાર આ, ખ આંખ। ત્યાર પછી છે ખાંડ, ખ ને કાનો અનુસ્વાર ખા, ડ ખાંડ, સ ને કાનો અનુસ્વાર સા, જ સાંજ, ભ ને દીર્ઘઈ અનુસ્વાર ભીન, ત ભીત। ત્યાર પછી છે પગલું 31
સ્ટેપ 31 નંબર 1 ચિત્રો જુઓ શબ્દ વાંચો અને લખો સી ધ પિક્ચર્સ રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ અહીં પહેલું ચિત્ર આપ્યું છે તંબુનું તને અનુસ્વાર તમ બને રસવા ઉભો તંબુ તંબુ એટલે ટેન્ટ અને બીજું ચિત્ર આપ્યું છે ઉંદરનું ઉને અનુસ્વાર ઉંદર 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 એટલે રેટ ટુ નંબર વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ રને અનુસ્વાર રમ લને અનુસ્વાર લન વને અનુસ્વાર વન અને છેલ્લે સને અનુસ્વાર સન થ્રી નંબર વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ અહીં શબ્દ આપ્યો છે વંદન વને અનુસ્વાર વન દ ન વંદન ત્યાર પછી છે જંગલ જને અનુસ્વાર જન ગ લ જંગલ ત્યાર પછી છે શંકર સને અનુસ્વાર સંગ ક ર શંકર ત્યાર પછી આપ્યું છે અંતર અને અનુસ્વાર અન ત ર અંતર અને છેલ્લે આપ્યું છે વાણંદ વને કાનો વા અણને અનુસ્વાર અણન દ વાણંદ ત્યાર પછી છે પગલું 32 સ્ટેપ 32 નંબર 1 ચિત્રો જુઓ શબ્દ વાંચો અને લખો સી ધ પિક્ચર્સ રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ અહીં પહેલું ચિત્ર આપ્યું છે બંડીનું બને અનુસ્વાર બન દને દીર્ઘઈ દી બંડી બંડી એટલે વેસ્ટ અને બીજું ચિત્ર આપ્યું છે નારંગીનું નને કનું ના રને અનુસ્વાર રંગ ગને દીર્ઘઈ ગી નારંગી નારંગી એટલે ઓરેન્જ ત્યાર પછી બીજું નંબરમાં છે વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ સને અનુસ્વાર સમ અને છેલ્લે છે હને અનુસ્વાર હમ ત્યાર પછી ત્રીજા નંબરમાં છે વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ અહીં શબ્દ આપ્યો છે પંડિત પને અનુસ્વાર પન દને રસવઈ દી ત પંડિત ત્યાર પછી શબ્દ આપ્યો છે અંગૂઠો અને અનુસ્વાર અંગ ગને દીર્ઘાઉગુ ઠને કાનો એકમાત્ર ઠો અંગૂઠો ત્યાર પછી શબ્દ છે સંગીત સને અનુસ્વાર સન ગને દીર્ઘી ત સંગીત ત્યાર પછી છે અંજીર અને અનુસ્વાર અન જને દીર્ઘી ર અંજીર અને છેલ્લે આપ્યું છે મંદિર મને અનુસ્વાર મન દને રસવઈ દી ર મંદિર ત્યાર પછીનું પેજ પગલું 33 સ્ટેપ 33 નંબર 1 ચિત્રો જુઓ શબ્દ વાંચો અને લખો સી ધ પિક્ચર્સ રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ અહીં પહેલું ચિત્ર છે ગોલંદાજનું ગને કાનો એકમાત્ર ગો લને અનુસ્વાર લન દને કાનો દા જ ગોલંદાજ ગોલંદાજ એટલે બોલર અને બીજું ચિત્ર આપ્યું છે સંઘાડિયા સને અનુસ્વાર સં ગને કાનો ગા દને રસવઈ દી અને યને કાનો એકમાત્ર યો સંઘાડ્યો સંઘાડ્યો એટલે ટર્નર ત્યાર પછી સેકન્ડ નંબર વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ ણને અનુસ્વાર ણ ક્ષને અનુસ્વાર ક્ષમ અને છેલ્લે જ્ઞને અનુસ્વાર જ્ઞમ ત્યાર પછી ત્રીજો નંબરમાં છે વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ અહીં પહેલો શબ્દ છે ગંજાવર ગને અનુસ્વાર ગન જને કાનુ જા વ ર ગંજાવર ત્યાર પછી આપ્યું છે ચંડીપાઠ ચને અનુસ્વાર ચન દને દીર્ઘઈ દી પને કાનો પા ઠ ચંડીપાઠ ત્યાર પછી શબ્દ આપ્યો છે સમારંભ સ મને કાનો મા રને અનુસ્વાર રમ ભ સમારંભ અને છેલ્લો શબ્દ છે પંચકોણ પને અનુસ્વાર પન ચ કની કાનો એકમાત્ર કોણ પંચકોણ આની સાથે જ આ પેજ અને સ્વર અમ અહીં સમાપ્ત થાય છે
પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ. પહેલો પ્રશ્ન છે, સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. સર્કલ અરાઉન્ડ ધ સિમિલર લેટર્સ. અહીં ધને અનુસ્વાર ધમ ઉપર સર્કલ કરેલ છે. અહીં લાઇનમાં જેટલા પણ ધને અનુસ્વાર ધમ છે એ બધા ઉપર સર્કલ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ ધ કરેક્ટ લેટર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીં પહેલું આપ્યું છે ખાલી જગ્યા ધ, અને ખાલી જગ્યામાં ગમ અને કમમાંથી આવશે ગમ અને શબ્દ બનશે ગંધ. ત્યાર પછી બીજા નંબરમાં આપ્યું છે ખાલી જગ્યા ત, અને ખાલી જગ્યામાં આવશે દ ને ક નો અનુસ્વાર દાંત અને શબ્દ બનશે દાંત. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપ્યું છે ખાલી જગ્યા ત, અને ખાલી જગ્યામાં આવશે ભ ને દીર્ઘય અનુસ્વાર ભી અને શબ્દ બનશે ભીત. ત્યાર પછી છેલ્લે છે ખાલી જગ્યા દીર, અને ખાલી જગ્યામાં આવશે મ ને અનુસ્વાર મન અને શબ્દ બનશે મંદિર. ત્યાર પછી ત્રીજા નંબરમાં છે ટમ ને ટમ સાથે જોડો. જોઈન ટમ વિથ ટમ. અહીં વચ્ચોવચ ટ ને અનુસ્વાર ટમ આપેલ છે, તેની આસપાસ રહેલા વર્ણોમાં જેટલા પણ ટમ છે તે બધા સાથે લાઇન કરી જોડવાનું છે. એ જ રીતે સામે પણ મન જે આપેલું છે એને પણ તેની આસપાસ રહેલા વર્ણોમાંથી જેટલા પણ મમ છે એ બધા સાથે લાઇન કરી જોડવાના છે. ત્યાર પછી છે ચોથા નંબરમાં, ચિત્રોને તેમના શબ્દ સાથે જોડો. જોઈન ધ પિક્ચર્સ વિથ ધેર વર્ડ્સ. અહીં પહેલો શબ્દ છે ઉંદર. ઉને અનુસ્વાર ઉન દ ર ઉંદર. ઉંદરને તેના ચિત્ર સાથે જોડો. ત્યાર પછી શબ્દ આપ્યો છે કંગન. ક ને અનુસ્વાર કંગ ગ ન કંગન. કંગનને પણ તેના ચિત્ર સાથે જોડો. ત્યાર પછી આપ્યું છે ઘંટ. ગ ને અનુસ્વાર ઘંટ ટ ઘંટ. ઘંટને તેના ચિત્ર સાથે જોડેલ જ છે. અને છેલ્લે આપ્યું છે પંખો. પ ને પંખાને પણ તેના ચિત્ર સાથે જોડો. અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે આપેલી સૂચનાઓ પ્રમાણે આ પેજ પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી આગળનું પેજ છે ક્વેશ્ચન નંબર 5, સમાન શબ્દો જોડો. જોઈન ધ સિમિલર વર્ડ્સ. અહીં જે શબ્દો આપેલ છે ઉપર તે જ શબ્દો નીચે પણ આપેલ છે, તો ઉપરના શબ્દોને નીચેના સમાન શબ્દો સાથે જોડવાના છે. અને પહેલો શબ્દ છે રંગ. તમે નીચેની લાઇનમાં જોઈ શકો છો કે રંગ શબ્દને લાઇન દ્વારા જોડેલ છે. એ જ રીતે બાકીના શબ્દોને પણ જોડવાના છે. ત્યાર પછી છે ખાંડ, વંદન, શંકર અને અંગૂઠો. ત્યાર પછી છ નંબરમાં છે, ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ લખો. સી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીં બ્રેકેટમાં શબ્દો આપેલા છે હંસ, પલંગ, પતંગ, સંગાડીઓ, શંખ અને ચંપલ. અહીં પહેલું ચિત્ર આપ્યું છે શંખનું. ત્યાર પછી ચિત્ર આપ્યું છે હંસનું. હંસના ચિત્ર નીચે લખો હંસ. ત્યાર પછી ચિત્ર નીચે ચિત્ર છે પતંગનું. નીચેની લાઇનમાં પહેલું આપ્યું છે ચંપલ, ત્યાર પછી છે પલંગ અને છેલ્લે આપ્યું છે સંગાડ્યું. ત્યાર પછી સાત નંબરમાં છે, જોઈને સામે લખો. સી એન્ડ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ ઇટ. અહીં કેટલાક શબ્દો આપેલ છે તેને વાંચીને સામે લખવાના છે. તે શબ્દો છે ડંખ, સાંજ, જંગલ, અંજીર, વાણંદ, પંડિત, સંગીત, ગંજાવર અને છેલ્લે છે સમારંભ. ત્યાર પછી આઠ નંબરમાં છે, અક્ષરો બોલો અને ક્રમમાં લખો. સી ધ લેટર્સ એન્ડ રાઇટ ધેમ ઇન ઓર્ડર. અહીં સ્વર અમથી બનતી બારાખડી લખવાની છે, એટલે કે વ્યંજન ક થી લઈને જ્ઞ સુધી સ્વર અમ એટલે કે અનુસ્વાર એડ કરીને બારાખડી લખવાની છે. જેમ કે કમ, ખમ, ગમ, ગમ
આપણે આગળ જે રીતે શીખી ગયા એ જ ક્રમમાં અહીં ક્રમથી લઈને જ્ઞમ સુધી લખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે આપેલી સૂચના પ્રમાણે આ પેજ પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી આગળનું પેજ છે પ્રશ્ન 9. વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. અહીં શબ્દો આપેલા છે, તેને વાંચીને સામે લખવાના છે. શબ્દો છે પાંખ, ચાંચ, છીક, ઊંચી, વાંકું, ઊંચું, સુંદર, અંકિત, ઝાંઝર, સંતાન, પંગત, આનંદ, મંજીરા, ખંજરી, કંસારી, ભંડાર, ડીંગલી, માદળિયું, પાથરણું, સરંજામ અને બંધારણ. 10. વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. અહીં કેટલાક વાક્યો આપેલ છે, તેને વાંચી અને તેની સામે આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. વાક્ય છે કંડલા બંદર છે, મંજુ લંગડી રમે છે, વસંત મુંબઈ જાય છે, વંદનાની વીટીમાં નંગ છે, તિરંગા ઝંડાને વંદન કરો. અને છેલ્લે આપ્યું છે સંજના ચંદન ઘસે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ.